ટ્રાફિક નિયમન માટે ટોઈંગ વાન ફાળવતા કડી પોલીસ છેલ્લા 4 દિવસથી હરકતમાં આવી ગઈ છે, જેમાં રાહદારીઓને અડચણરૂપ નીવડતા એવા પાર્કિંગ કરેલા વાહનોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કડી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી સરાહનીય કામગીરીમાં જનતાને વધુ સાથ આપવા અપીલ કરવામાં આવી છે. કડી શહેરની મુખ્ય સમસ્યા ટ્રાફિકની સમસ્યા છે. જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયા દ્વારા કડીને ટ્રાફિક નિયમન માટે ટોઈંગ વાન ફાળવતા કડી પોલીસ છેલ્લા 4 દિવસથી હરકતમાં આવી ગઈ છે. કડી શહેરના મુખ્ય ટ્રાફિક ધરાવતા ગાંધી ચોક, સ્ટેશન રોડ, પીર બોરડી, ધવલ પ્લાઝા, ભાગ્યોદય હોસ્પિટલની પાછળ તથા પટેલ ભુવન જેવા વિસ્તારોમાં કડી પોલીસ દ્વારા રોડ રસ્તા ઉપર રાહદારીઓને અડચણરૂપ પાર્કિંગ કરેલ વાહનોને જપ્ત કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. કડી પોલીસ દ્વારા સતત છેલ્લા 4 દિવસથી ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવે છે, તેમ છતાં અમુક લોકો મનફાવે તેમ પાર્કિંગ કરતા લોકોને પાર્કિંગની જગ્યામાં જ પાર્કિંગ કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. ત્યારે લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે કે ટ્રાફિક નિયમન અંગેની આવી સરાહનીય કામગીરી પ્રથમવાર જોવા મળી રહી છે અને કડીની જનતાને પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. કડીમાં સમગ્ર ટ્રાફિક ઝુંબેશ કડી પોલીસ સ્ટેશનના મહિલા PSI સોનારા દ્વારા ચલાવવામાં આવે છે. વિશાલ ઠાકુર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કડી.